પાટણ શહેરના વોર્ડ નંબર 5માં આવેલા શ્રમજીવી વિસ્તારમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી વરસાદ બંધ થયા પછી પણ આ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને લઈ સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. એટલું જ નહીં, અહીં વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવા છતાં દવાનો છંટકાવ કે પાલિકાના સુધરાઈ સભ્યો આ વિસ્તારની મુલાકાત ન લેતા શ્રમજીવી વિસ્તારના લોકો નરકાગારમાં જીવવાની ફરજ પડી છે. ત્યારે એક બાજુ વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં તો બીજી બાજુ પાટણ શહેરનો સમગ્ર કચરો શ્રમજીવી વિસ્તારમાં ઠલવવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ પાટણ શહેરના તમામ વિસ્તારનો કચરો માખણિયાના ડમ્પિંગ સ્ટેશનમાં ઠલાવવાની જગ્યાએ શ્રમજીવી વિસ્તારમાં ઠલવાતા કેટલીક વાર કચરાની સાથે મૃત અવસ્થામાં આવેલા ભૂંડ અને કૂતરાઓ આવી જતા અસહ્ય તેની ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં, જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે તે જ વિસ્તારમાંથી શ્રમજીવીના વિદ્યાર્થીઓને સ્કૂલે ન છૂટકે પાણીમાં થઈ ચાલીને જવાની ફરજ પડી રહી છે, જેના કારણે નાના નાના વિદ્યાર્થીઓના પગમાં સતત પાણીમાંથી આવન જાવન કરવાથી પગમાં ફોલ્લાઓ પણ પડી ગયા હોવાનું સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો. જેથી વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાટણ શહેરનો ફેંકાતો કચરો બંધ કરી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ કરાઈ હતી. તેની સાથે આ શ્રમજીવી એરિયામાં લારી લઈને આવતા જતા ફેરિયાઓને પણ ખૂબ જ તકલીફ પડતી હોવાનું જણાવી તેનો નિકાલ કરવા માંગ કરાઈ હતી. અને વધુમાં લાલેશ ઠક્કર દ્વારા ચાલુ કરાયેલા પાલિકા આપને દ્વારા કાર્યક્રમ થકી ગુરુવારના રોજ શ્રમજીવી વિસ્તારની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલની અને ગંદકીના સામ્રાજ્યને દૂર કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી પીટીએન ન્યૂઝના માધ્યમ થકી લાલેશ ઠક્કરને સ્થાનિક રહીશો દ્વારા અપીલ પણ કરાઈ હતી. લારી નીકળો શાક ભાઈ લઈને જાવ તો જવાનો અમારો રસ્તો બિલકુલ રહેતો નહીં. આમાં બાજુ ઘંટી આ બાજુ ઘંટી બધી ઘંટી કઈ બાદ જવાનું અમારે. છોકરા બાબા નિશાના પાણીમાં થઈને જાય, પાણીમાં થઈને આવે. પાટણ શ્રમજી પાછલા વિસ્તારમાં કે જે 200 પ્રાથમિક શાળા આવી શ્રમજી પ્રાથમિક શાળા ત્યાં 200-300 છોકરા ભણવા જાય છે એવરીડે. તે આગળ ચાલવામાં એમના પગમાં ફોલ્લા વધતા નગરપાલિકાના જો રેસિડેન્ટ એરિયા છે એવામાં કચરો ખાલી કર્યા પાટણનો, જે કૂતરા મરેલા હોય ભૂંડ હોય પણ આવી જગ્યાએ પણ કચરો ના નાખાય એમને સમજવું જોઈએ. જે અધિકારીઓ ઉપર બેઠા છે પ્રમુખ નગરપાલિકા પ્રમુખ એ લોકોને સમજવું જોઈએ કે રેસિડેન્ટ એરિયામાં કચરા ના નાખાય, કે જેને આપણે કુંઘેર રોડ ઉપર જે કચરા નાખવાનો છે ત્યાં આગળ નાખવો જોઈએ, રેસિડેન્ટ એરિયામાં ના નાખાય. તો તાત્કાલિક આનું સામે યુદ્ધના ધોરણે સફાઈ કરવાનું કામ લેતો બહુ સરસ છે એવી અમારે વિનંતી નમંતી છે પાલિકા પ્રમુખની. લાલેશભાઈ ઠક્કરને અમારે નમ્ર વિનંતી છે કે જે અમને દર ગુરુવારનો સફાઈ અભિયાન એમને જે શરૂ કર્યો છે, તો એ અમારે શ્રમજીવીના પાછલા વિસ્તારમાં જે કર્મચારી નગરની બાજુમાં એક મોડલ આંગણવાડી આવેલી છે ત્યાં આગળ એક પ્રોગ્રામ કરીને અહીંની સફાઈ કરીને સ્વચ્છ રસ્તો જે નાના નાના છોકરાઓ જે ચાલતા હોય છે એવા માટે મારી એક નમ્ર વિનંતી છે તે અહીંયા એ સફાઈનો અભ્યાસ ચાલુ કરે.